નમસ્કાર. છોટા ઉદેપુર જિલ્લાના પાઇપુર તાલુકાના નાની બેજ ગામે તંત્રના પાપે ધસમસતા પાણીમાંથી મહિલાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા ગ્રામજનો મજબૂર બનેલા નજરે પડે છે. જીવતા જીવ તો રસ્તો ના મળ્યો પણ અંતિમ સંસ્કાર માટે પણ માર્ગ ના રહ્યો એ પ્રકારની સ્થિતિ આપણે તસવીરમાં દ્રશ્યમાન થઈ રહી છે. જેતપુર પાવી તાલુકાના નાની બેજ હોડી ફળિયામાં જવાના રસ્તા ઉપર કોઝવે વરસાદી પાણીમાં ધોવા જતા જીવના જોખમે અંતિમ ક્રિયા માટે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો અંતિમ ક્રિયા માટે થાટડીને લઈ જવા મજબૂર બન્યા હતા. જનતામાં આ અંગે રોષ જોવા મળ્યો છે. જીવતા જીવત તો માર્ગ ના મળ્યો, અંતિમ ક્રિયામાં પણ માર્ગ મોકળો ના મળ્યો. ગામના લોકોએ ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવ્યો અને કુંભકર્ણીમાંથી તંત્ર જાગે તેવો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 વર્ષ પહેલાં આ કોઝવે નવો બનાવવામાં આવ્યો હતો. 3 વર્ષ દરમિયાન બનાવેલો કોઝવે હલકે કક્ષાનો બનાવવામાં આવતો બનાવવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. મૈયત લઈને પાણીમાંથી નીકળતા આ લોકો આ તસવીરમાં જે દ્રશ્યમાન થાય છે આ કમનસીબ છબી આજે 75 વર્ષની જે દેશની આઝાદી છે ત્યારે 5 જોવા મળી રહી છે. હજી અત્યારે 76મા સ્વાતંત્ર્ય દિનની આપણે ઉજવણી કરી ત્યારબાદના આ બીજા ત્રીજા દિવસના દ્રશ્ય કમકમાટી ઉપજાવે એ પ્રકારના છે. આ પ્રકારની આ સ્થિતિમાં જીવે છે, નરકાગારમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. મૈયત લઈને પાણીની અંદરથી મૈયત નીકળવું પડે એ કયા પ્રકારની એમની મજબૂરી હશે તે પણ આપણે સમજી શકીએ છીએ. સબને મૃતદેહને લઈને આ રીતે નીકળવું તે પણ એક ગ્રામજનોની વિપદા અને આપત્તિનું એક માપ નીકળી રહ્યું છે કે કઈ રીતે લોકો તકલીફમાં જીવન જીવતા હશે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.